हम मेथड बे ट्रांसफॉर्मर ने लगता प्रश्न दाखला ने एमसीक्यू आ बीजी मेथड नी अंदर आपणे सोल्व करवाना छे। अत्यारे आ वीडियो में आपणे ट्रांसफॉर्मर ने लगतो क्वेश्चन एक बराबर आनु सोल्यूशन करशुं। क्वेश्चन आपेलो छे ट्रांसफॉर्मर एटले शुं, तेनो सिद्धांत अने रचना जणावो। तो पेला आटलो प्रश्न क्लियर करी दऊं, ट्रांसफॉर्मर कोने नाम आपशो? तो जे विद्युत रचनानी मदद थी वोल्टेज में वधारो करी सकाय अथवा घटाड़ो करी सकाय एवी कोई पण विद्युत रचना होय तेने ट्रांसफॉर्मर नाम आपवामां आवे छे। जो कई रीतना एमां वोल्टेज में वधारो के वोल्टेज में घटाड़ो थतो हशे एनी समझूती हूँ अहीं आपी दऊं के लोखंडनो आवो एक बंद गाड़ो, बट ट्रांसफॉर्मर नी अंदर लोखंडनो आवो एक बंद गाड़ो हशे। ऊंची चुंबकीय पारगम्यता धरावती धातु बराबर एवी धातुनो एक बंद गाड़ो रखतो एक गर्भ, એટલે ઊંચી ચુંબકીય પારગમ્યતા ધરાવતી ધાતુ એટલે તમે આમાંથી પ્રવાહ પસાર કરો ને તો સીધું ચુંબકત્વ પ્રાપ્ત કરી લઈ એવી ધાતુ બરાબર, એનો બંધ ગાળો આવો હોય છે। અને બીજું કે લંબચોરસ આકારનું એક સ્તર છે એની ઉપર બીજું સ્તર હોય, એની ઉપર ત્રીજું સ્તર હોય આવું લંબચોરસ આકારનું, એની ઉપર ચોથું સ્તર અને વચ્ચે અવાહકની મદદથી બધા સ્તરો અલગ કરેલા હોય છે જેથી કરીને એમાં એડી પ્રવાહની અસર ઘટાડી શકાય। ક્વેશ્ચન યાદ આવે આગળનો, એડી પ્રવાહની અસર ઘટાડવાના ઉપાયો જણાવો। આવો પ્રશ્ન મેં ચેપ્ટર 6 ની અંદર તમને કરાવેલો છે। બે ઉપાય હતા, એક તો ટૂંકમાં જે પ્લેટ હોય એમાં ખાચા કરી નાખવાના, સ્લોટ કરી નાખવાના, અથવા તો જે ગાળો હોય એ એક કરતાં વધારે સ્તરોનો બનેલો લેવાનો અને બધા સ્તરોને એકબીજાથી અવાહકની મદદથી અલગ કરીને રાખવાના, બરાબર, તો એડી પ્રવાહની અસર ઘટી જાય। અને એડી પ્રવાહની અસર ઘટે ને પ્રવાહ ઓછો થઈ જાય તો આઈસ્ક્યુઆરટી અનુસાર ઉષ્મા ઉર્જાનો વ્યય છે ને એ ઓછો થઈ જાય, એનો હેતુ એ હોય બરાબર। એટલે ઊંચી ચુંબકીય પારગમ્યતા ધરાવતી ધાતુ એનો આવો બંધ ગાળો રસ્તો એમાં ગર્ભ હોય છે અને ગર્ભ એક કરતાં વધારે સ્તરો એકબીજાની ઉપર ઉપર મૂકી અને બનાવેલો હોય છે અને બધા સ્તરોને એકબીજાથી અવાહક દ્રવ્યની મદદથી અલગ કરેલો હોય છે જેથી કરીને આમાં એડી પ્રવાહની અસર ઘટાડી શકાય। એની એક બાજુએ વાહક તારનું એક ગૂંચળું વીંટાળેલું હોય છે બરાબર, આ એક બાજુના ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહેવાય છે, એમાં આટાની સંખ્યા મેં ઓછી રાખી છે અને બીજી બાજુએ વાહક તારનું એક બીજું ગૂંચળું વીંટાળેલું હોય છે એમાં આટાની સંખ્યા મેં વધારે રાખેલી છે અને સેકન્ડરી ગૂંચળું કહેવામાં આવે છે। આવા બે ગૂંચળા હોય છે। હવે જો એમાં સમજાવી દેવાય એમ કે અહીંયા આટાની સંખ્યા કેવી હશે તો કે ઓછી, પછી આ સેકન્ડરી ગૂંચળું છે એમાં આટાની સંખ્યા એન એસ કહી દઉં એ કેવી છે તો કે વધુ। આ પ્રાથમિક ગૂંચળું છે એને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે, એટલે એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડશો એટલે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે એટલે વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે બી બરાબર મ્યુ એન આઈ, સોલેનોઇડ જ છે, અને એ ચુંબકીય ક્ષેત્ર એની બાજુમાં જે ગૂંચળું હશે એની સાથે સંકળાશે। પેલા ગૂંચળામાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ બીજા ગૂંચળામાં સંકળાતું હશે, એટલે એનો મતલબ એમ કે ચુંબકીય ક્ષેત્ર છે તો એ ફ્લક્સ થઈ હોય અને અહીંયા ફ્લક્સ હશે, પણ અહીંયા ફ્લક્સ ઓછું હશે અને અહીંયા ફ્લક્સ વધુ હશે, કારણ કે ફ્લક્સનું સૂત્ર છે એન બી એ કોસ થીટા બરાબર। આટાની સંખ્યા જે ઓછી હોય ને ફ્લક્સ ઓછું, જે આટાની સંખ્યા વધારે છે ને ફ્લક્સ વધારે હશે। હવે જો એમાં કે એસી પ્રાપ્તિ સ્થાન જ છે, આ પ્રાથમિક ગૂંચળામાંથી એસી પ્રાપ્તિ સ્થાન જોડી દો એટલે પ્રાથમિક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે એને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, એ ચુંબકીય ક્ષેત્ર સામેના ગૂંચળા સાથે સંકળાય છે એટલે એનો મતલબ એમ કે બે ગૂંચળામાં ફ્લક્સ સંકળાઈ ગયા। પછી એસી પ્રવાહ છે, આ પ્રવાહમાં ફેરફાર થાય અને પ્રવાહમાં ફેરફાર થાય તો આ બીનું સૂત્ર છે ને મ્યુ એન આઈ, પ્રવાહમાં ફેરફાર થાય એટલે આ ફ્લક્સમાંય ફેરફાર થશે અને ફ્લક્સમાં ફેરફાર થાય
તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરડેનો નિયમ આવ્યો એમાં EMF ઉત્પન્ન થાય ડીફાઈના છેદમાં DT. બરાબર, ફ્લક્સમાં ફેરફાર થાય, AC પ્રવાહ છે તો પ્રવાહમાં ફેરફાર થાય, તો અહીં ફ્લક્સમાં ફેરફાર થાય તો આમાં EMF મળે. અને આ ફ્લક્સમાં ફેરફાર થાય તો અહીંના ફ્લક્સમાં ફેરફાર, કારણ કે ચુંબકીય ક્ષેત્ર બેમાં હરખું છે, પ્રવાહમાં ફેરફાર થાય, એસી પ્રવાહ છે એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને પરિણામે બેયના ફ્લક્સમાં ફેરફાર થાય અને બેયમાં EMF ઉત્પન્ન થાય. પણ જો અહીંયા EMF છે કેવું હશે, અહીં ફ્લક્સ ઓછું હે બરાબર છે તો EMF ઓછું હશે ને EMF કેવું હશે, વધુ હશે. એટલે એનો મતલબ એમ કે વોલ્ટેજ શું થાય, આ વોલ્ટેજ વધારે, આ વોલ્ટેજ વધારે, આ બાજુએ જેટલો વોલ્ટેજ હશે એના કરતાં આ બાજુએ વોલ્ટેજ વધારે હશે. અને ટ્રાન્સફોર્મર કહેવાય, એસી વોલ્ટેજમાં વધારો કરતી રચના હોય તો આ રચના જે બને એને ટ્રાન્સફોર્મર કહેવાય. પણ જો વોલ્ટેજમાં વધારે વધારો કરે ને તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર નામ આપવાનું, સ્ટેપ અપ. અને વોલ્ટેજમાં ઘટાડો કરે તો એવી રચના હોય તો એને તમારે નામ આપવાનું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. વોલ્ટેજમાં ઘટાડો કરવો હોય તો હવે કદાચ તમે સમજી શકો આમાં કે આ બાજુએ આટા વધારે રાખવાના પ્રાથમિક ગૂંચળામાં, અને આ બાજુએ આટા કેવા રાખવાના, ઓછા રાખવાના. એટલે આ બાજુએ આટા ઓછા રાખી ફ્લક્સ ઓછો મળશે, વોલ્ટેજ ઓછો મળશે. આ બાજુએ આટા વધારે હે તો ફ્લક્સ વધારે મળશે અને વોલ્ટેજ વધારે મળશે. એટલે આ બાજુએ જે વોલ્ટેજ હશે એના કરતાં આ બાજુએ વોલ્ટેજ ઓછો મળશે. બરાબર, એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તૈયાર થઈ જશે. એટલે આવી કોઈ પણ રચના હોય કે જેની મદદથી વોલ્ટેજ વધારી શકાતો હોય અથવા તો વોલ્ટેજ ઘટાડી શકાતો હોય એવી રચના હોય એને ટ્રાન્સફોર્મર નામ આપવાનું. વોલ્ટેજ વધારતું હોય તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર નામ આપશું અને વોલ્ટેજ ઘટાડતું હોય તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર નામ આપશું. જો આવું ટ્રાન્સફોર્મર બે બાજુમાં દર્શાવેલું છે, આ આ રીતના ન હોય તો આ રીતના ધાતુની પ્લેટ હોય, વચ્ચે ટૂંકમાં આ અવકાશ છે, પી લખેલો છે ને એ વચ્ચે અવકાશ છે, આ એસ લખેલો છે એ વચ્ચે અવકાશ છે, આખી પટ્ટી છે, એક કરતાં વધારે સ્તરોની હોય. આ રીતના પ્રાથમિક ગૂંચળું જુઓ, આ લાલ છે ને એ પ્રાથમિક ગૂંચળાના આટા ઓછી રાખી સંખ્યા, અને આ બ્લુ છે ને એ સેકન્ડરી ગૂંચળું છે એમાં આટાની સંખ્યા વધારે રાખી છે. આ રીતના આટા વીંટાડેલા હોય કે આ રીતના હોય, અને એની પરિપથ સંજ્ઞા આ પ્રકારની છે. આ જે મેં અત્યારે દોરેલા છે ને જેએસ ટ્રાન્સફોર્મર બધા, એ બધા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દોરેલા છે, જોઈ લો. અને જે પરિપથ સંજ્ઞા આપી છે, બરાબર, નીચેના ભાગમાં જે સંજ્ઞા આપેલી છે, જેમ કેમ અવરોધ માટેની સંજ્ઞા આવી આપણે દોરતા હોય, કેપેસિટર માટેની આવી દોરતા હોય, બેટરી માટેની આવી પરિપથ સંજ્ઞા હોય, એવી રીતના આવું ટ્રાન્સફોર્મરની પરિપથ સંજ્ઞા આવી છે. બે ઉપર લીટા કરવાના છે, આ બાજુ પ્રાથમિક ગૂંચળું, આ બાજુ સેકન્ડરી ગૂંચળું. પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા ઓછી અને સેકન્ડરી ગૂંચળામાં આટાની સંખ્યા વધારે છે, એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની પરિપથ સંજ્ઞા છે. સ્ટેપ ડાઉનની તમારે દોરી હોય તો આ બાજુ આટા વધારે રાખવાના અને આ બાજુ આટા ઓછા રાખવાના. રેડી, એટલે અહીંયા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની બે પ્રકારની મેં રચના આપી છે, જુદા જુદા પ્રકારની, અને એક પરિપથ સંજ્ઞા આપેલી છે. હાલો હવે આપણો પ્રશ્ન ક્લિયર કરીએ. ટ્રાન્સફોર્મર એટલે આપણને હવે ખબર પડી જાય કે કઈ રીતના વોલ્ટેજ આમાં વધારો થતો હશે અને કઈ રીતના વોલ્ટેજમાં ઘટાડો થતો હશે. દરેક એરિયામાં ટ્રાન્સફોર્મર હોય, આપણે જે જગ્યાએ રહેતા હોય ને એરિયા વાઇઝ ટૂંકમાં ટ્રાન્સફોર્મર મૂકેલા હોય, જેના ઉપર ટૂંકમાં પેટી જેવું હોય, ખોપરી દોયરી હોય, નીચે લઈ કોઈ 50 Hz, 220 V ડેન્જર, આવું બધું હોય, પેટી બધું ટ્રાન્સફોર્મર છે. અને આપણા ઘરની આગળમાં જેટલા ટ્રાન્સફોર્મર આપણને જોવા મળે છે એ બધી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, TC નામ આપતા હોય આપણે, બરાબર, સ્ટેપ ડાઉન છે. કારણ કે જે પાવર સ્ટેશન હોય ને, પાવર સ્ટેશન ને વોલ્ટેજ વધારવાની જરૂરિયાત ઊભી થતી હોય, બરાબર, વોલ્ટેજ વધારવાની જરૂરિયાત ને ઊભી થાય પાવર સ્ટેશન પર, ને સ્ટેપ અપ હોય. હવે વધારેલો વોલ્ટેજ ડાયરેક્ટ ટૂંકમાં બધાના ઘરમાં આપી દઈ ને તો પંખો ફ્રીજ બધું બાળી નાખે. કારણ કે ઇન્ડિયાની અંદર જેટલી ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે ને એ 220 V અને 50 Hz ઉપર કામ કરી શકે ને એ રીતના ટૂંકમાં એની રચના કરેલી છે. 220 V કરતાં વધારે વોલ્ટેજ મળી જાય ને તો એ વસ્તુ બળી જાય. એટલે માની લો કે પાવર સ્ટેશન પાસે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકી અને દૂરના અંતર સુધી પહોંચાડવા માટે ટૂંકમાં વોલ્ટેજને વધાર્યા હોય તો એ વધારેલા વોલ્ટેજ સીધા ડાયરેક્ટ કોઈની ઘરમાં નથી આપી દેવાતા, બરાબર. એ એરિયા વાઇઝ ટૂંકમાં એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂક્યું, એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરશે, જે વધારેલા વોલ્ટેજ છે એને 220 V એટલે ઓછા વોલ્ટેજમાં ફેરવી અને આપણા ઘરમાં આપશે, જેથી કરીને બધી ઇલેક્ટ્રિક અથવા તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સરળતાથી ચાલી શકે, બરાબર, નુકસાન ન જાય એમાં. એટલે એરિયા વાઇઝ ટ્રાન્સફોર્મર હોય તમે જોઈ શકશો તમારા ઘરની આજુબાજુમાં જ ક્યાંક ટૂંકમાં આવી પેટીઓ મૂકેલી હશે,
બરાબર ટ્રાન્સફોર્મર મૂકેલા છે, બધા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. હવે જો આ પ્રશ્નમાં આવી જાય કે ટ્રાન્સફોર્મર કોને કહેવાય, તો હવે આપણને વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ. શું વ્યાખ્યા લખી શકશો? તો કે જે વિદ્યુત રચનાની મદદથી, બરાબર, જે વિદ્યુત રચનાની મદદથી વોલ્ટેજ, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારી શકાય કે ઘટાડી શકાય, તેને શું નામ આપી દેવો? તો કે ટ્રાન્સફોર્મર કહે છે. જે વિદ્યુત રચનાની મદદથી કા વોલ્ટેજમાં વધારો કરી શકાતો હોય અથવા તો વોલ્ટેજમાં ઘટાડો કરી શકાતો હોય તો તેવી રચનાને ટ્રાન્સફોર્મર કહેવાય. એમાં એક મુદ્દો વધારે લખી નાખું છું કે જે વિદ્યુત રચનાની મદદ, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન એવા પ્રકારે કરી નાખું, જે વિદ્યુત રચનાની મદદથી વોલ્ટેજ વધારી શકાય તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને જે રચનાની મદદથી વોલ્ટેજ ઘટાડી શકાય તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. બરાબર, આ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન આપણી એનસીઆરટીની ટેક્સ્ટબુકની અંદર તો આવા પ્રકાર કરેલા નથી, પણ છતાંય આપણે ટ્રાન્સફોર્મરની માહિતી મેળવતા એવા પ્રકારે આપણે યાદ રાખશું અને કદાચ પ્રશ્ન આવો પૂછી નાખે તો આપણા લખશું હોત જવાબની અંદર. બરાબર, એટલે આટલો પ્રશ્ન મેં ક્લિયર કર્યો. ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે જે વિદ્યુત રચનાની મદદથી વોલ્ટેજ વધારી શકાય કે ઘટાડી શકાય તેવી રચનાનું ટ્રાન્સફોર્મર નામ આપવાનું, અને જે વિદ્યુત રચનાની મદદથી વોલ્ટેજમાં વધારો થતો હોય ને એવી વિદ્યુત રચનાને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાનું, અને જેની મદદથી વોલ્ટેજમાં ઘટાડો થતો હોય એવી રચના હોય તો એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર નામ આપવાનું. હાલોનો સિદ્ધાંત, તેનો સિદ્ધાંત આપી દઉં. વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. હમણાં મેં તમને આખી રચના સમજાવી હતી, અહીંયા આખી ક્રિયા સમજાવી હતી ટ્રાન્સફોર્મરની. તો એની અંદર એવું હતું, એસી પ્રાપ્તિ સ્થાન સાથે પ્રાથમિક ગૂંચળું જોડેલું હતું, તો પ્રવાહમાં ફેરફાર થાય એટલે ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં ઈએમએફ પ્રેરિત થાય. તો ક્યાં બનતું હતું? તો આગળ બનતું હતું વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર. બરાબર, કોઈ પણ ગૂંચળા સાથે સંકળાતા ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી એમાં ઈએમએફ પ્રેરિત થાય તો એ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ આપણે નામ આપતા હતા. એ સિદ્ધાંત ઉપર કામ કરશે. એમાં એ બે પ્રેરણ હતા, આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ. એમાંથી અન્યોન્ય પ્રેરણ થાય, એક ગૂંચળાને લીધે બીજા ગૂંચળામાં ઈએમએફ મળશે. બધું પોતાનું હોય ને, બરાબર છે, તો ટૂંકમાં આત્મપ્રેરણની ઘટના બને, બીજાને લીધે બનતું હોય તો અન્યોન્ય પ્રેરણની ઘટના બને. આવી બે ઘટનાઓ મેં તમને છઠ્ઠા ચેપ્ટરની અંદર શીખવાડી દીધી છે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ તો છે, એમાં પ્રાથમિક ગૂંચળાને લીધે સેકન્ડરી ગૂંચળામાં ઈએમએફ બને છે, ઈએમએફ ઉત્પન્ન થાય છે, તો અન્યોન્ય પ્રેરણની ઘટના છે. એટલે આનો સિદ્ધાંત લખવો હોય ને તો કાવું લખો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અથવા એમ ન લખવું હોય તો અન્યોન્ય પ્રેરણ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આનો સિદ્ધાંત બરાબર, અહીંયા સુધીનો પ્રશ્ન પૂરો થયો. ટ્રાન્સફોર્મર એટલે શું અને તેનો સિદ્ધાંત લખો. હવેની રચના સમજાવો. હવે આની અંદર જેટલી જેટલી વસ્તુ આખી રચના સમજાવવાની છે તો જોવો, એ જોઈએ આપણે. જો આ રીતના યાદ રાખી લેશે, એમાં પહેલો મુદ્દો છે, એક તો આ ધાતુનો બંધ ગાળો રચતો ગર્ભ, અને પ્લસ એના ઉપર વીંટાડેલા છે ગૂંચળા,
બરાબર, પેલો મુદ્દો. બીજો મુદ્દો આ ગર્ભનો આપણે અલગથી વર્ણન કરશું. પછી આ ગૂંચળું છે એનું આપણે અલગથી વર્ણન કરશું, અને ગૂંચળાના વર્ણનના બે મુદ્દા લખશું. આવા ચાર મુદ્દાઓ તમારે લખવાના છે એની રચનાની અંદર. જો પેલો મુદ્દો તો મારી આગળ એમને દેખાય જ છે કે પેલો વસ્તુ તો એ લખીશ કે આકૃતિ જે આપી છે સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મરની રચના દર્શાવેલી છે, રચના અને પરિપથ સંજ્ઞા. અને આ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં ઊંચી ચુંબકીય પારગમ્યતા ધરાવતી ધાતુનો બંધગાળો રસ્તો એક ગર્ભ હોય છે જેના ઉપર વાહક તારના બે ગૂંચળાઓ પાસ પાસે વીંટાળેલા હોય છે. આ પહેલો મુદ્દો. પછી ગૂંચળાનું અને ગર્ભનું અલગ અલગ વર્ણન કરશું નીચે. રેડી? એટલે પહેલો મુદ્દો શું લખશો? તો પેલા તો આકૃતિ છે છે નહીં, તો કે આકૃતિમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એની રચના અને બીજું શું દર્શાવેલું છે? તો કે એની પરિપથ સંજ્ઞા. દર્શાવેલ છે અને હશે શું છે એમાં? તો કે જેમાં ઊંચી ચુંબકીય પારગમ્યતા ધરાવતી ધાતુ, બરાબર, ઊંચી ચુંબકીય પારગમ્યતા ધરાવતી ધાતુ એટલે પ્રવાહ પસાર કરતું સીધું ચુંબકત્વ પ્રાપ્ત કરે એવી ધાતુ, એના બંધગાળો રચતા ગર્ભ પર ગર્ભ પર શું કર્યું હશે? તો કે વાહક તારમાં બે ગૂંચળાઓ પાસ પાસે વીંટાળેલ હોય છે. રેડી? આપણો પહેલો મુદ્દો. હલો, બીજો મુદ્દો ગર્ભનો ઉલ્લેખ કરો. હલો, ગર્ભ તો તમે લઈ જ લીધો, પાસે કેવો? તો કે ધાતુનો બંધગાળો રસ્તો ગર્ભ છે એ એક કરતાં વધારે સ્તરોનો બનેલો હશે અને બધા સ્તરોને અવાહકની મદદથી અલગ કરેલે હશે, અને ગર્ભ અને ગૂંચળાઓ એની વચ્ચે અવાહક દ્રવ્યની મદદથી ટૂંકમાં એને અલગ કરેલા હશે. રેડી? તો બીજો મુદ્દો એવો લખી શકું કે આ બંધગાળો રસ્તો ગર્ભ એક કરતા વધુ સ્તરોનો બનેલો હોય છે અને આ બધા સ્તરોને અવાહકની મદદથી અલગ કરેલું હોય છે. બીજું, સ્તરોને તો અલગ કર્યું હશે ને, ગૂંચળાને ગર્ભને અલગ કરેલો હશે, આ ઉપરાંત ગર્ભ અને ગૂંચળાઓને અવાહકથી અલગ કરેલું હોય છે. શા માટે આવું કર્યું? તો એ લખ્યું કે જેથી એડી પ્રવાહની અસર ઘટાડી શકાય. એટલે એડી પ્રવાહની અસર ઘટે ને, પ્રવાહ ઓછો થાય એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે ઉર્જાનો વ્યય થતો હોય ને એ વ્યય ઘટી જાય. રેડી? એટલે બે મુદ્દા મારે આગળ ક્લિયર થઈ ગયા. હજી ગૂંચળાઓનો ઉલ્લેખ કરવાનો છે. તો જો ત્રીજો મુદ્દો લખવાનો છે ગૂંચળા માટેનો. બે ગૂંચળા છે તમારી પાસે, એમાંથી એક ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહેવામાં આવે છે જેને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું હોય છે, અને બીજું ગૂંચળું વધ્યું એને સેકન્ડરી અથવા તો ગૌણ ગૂંચળું કહેવામાં આવે છે. હાલો આ ત્રીજો મુદ્દો. અહીં બંને ગૂંચળામાંથી
એક ગૂંચડાને પ્રાથમિક ગૂંચડું, કહે છે અને જેને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે અને બીજું ગૂંચડું હોય તો એને શું નામ આપશો? અને બીજા ગૂંચડાને સેકન્ડરી અથવા તો ગૌણ ગૂંચડું કહે છે. હાલો ત્રીજો મુદ્દો આપણો પૂરો. હજી ચોથો મુદ્દો ગૂંચડા માટેનો જ છે. હવે જો ગૂંચડાની અંદર એક વસ્તુ કે સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મરની રચના આપણે સમજવા જાય છે, તેમાં પ્રાથમિક ગૂંચડામાં આટાની સંખ્યા ઓછી હોય અને તાર જાડો લેવામાં આવે છે, અને સેકન્ડરી ગૂંચડામાં આટાની સંખ્યા વધારે અને તાર પાતળો લેવામાં આવે છે. તાર જાડો પાતળો રાખવાથી કંઈ ફેર નથી પડતો. આમાં આટા ઓછા રાખવાના પ્રાથમિકમાં અને સેકન્ડરીમાં આટાની સંખ્યા વધારે રાખો સ્ટેપ અપ હોય તો. રેડી? તો આ મુદ્દો લખી શકું કે પ્રાથમિક ગૂંચડામાં આટાની સંખ્યા ઓછી અને તાર જાડો હોય છે, જ્યારે સેકન્ડરી ગૂંચડામાં આટાની સંખ્યા વધુ અને તાર કેવો હશે એમાં? તો કે તાર છે એ પાતળો હોય છે. રેડી? આની આખી રચના થઈ ગઈ. હજી જો પૂરી નથી થતી, તમને ટ્રાન્સફોર્મરની રચના સમજાવવાની કીધીશ, અને તમે જે આ ચાર મુદ્દાઓ લખ્યા એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની રચના તમે સમજાવી છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની, તો તમે ટ્રાન્સફોર્મર નામ આપ્યું છે એટલે એનો મતલબ કે મારે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બે સમજાવવું પડે. તો છેલ્લે એક વધારાનું એક વાક્ય લખવું જોશે કે આ જ રીતે સ્ટેપ ડાઉન